સ્વિટ્ઝર્લેન્ડના કેન્દ્રીય બેંકના આંકડાને ટાંકીને ન્યૂઝ એજન્સી પીટીઆઈએ 17 જૂને અહેવાલ આપ્યો હતો કે ભારતીયો અને અહીંયાની કંપનીઓના સ્વિસ બેંકોમાં જમા નાણાં 2020માં 13 વર્ષમાં સૌથી વધારે 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે 20,700 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ નાણાં ભારત સ્થિત બ્રાન્ચો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા પણ મોકલવામાં આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડના કેન્દ્રીય બેંકે હાલમાં વાર્ષિક ડેટા જાહેર કર્યા હતા. વર્ષ 2019ના અંતમાં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાં 6,625 કરોડ રૂપિયા હતા. પાછલા 2 વર્ષમાં આમાં ઘટાડો નોંધાયો, પરંતુ વર્ષ 2020માં ઐતિહાસિક વધારો થયો છે. છેલ્લા 13 વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ આંકડામાં સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના કાળા નાણાં વિશે કોઈ ખ્યાલ આવતો નથી. આની સાથે જ આંકડામાં એ ભારતીયો અથવા NRI કે પછી ફોર્મનો ઉલ્લેખ નથી જેમણે કોઈ ત્રીજા દેશના નામ પર નાણાં જમા કર્યા છે. નાણાં મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે વાસ્તવિકતા એ છે કે સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોના જમા નાણાંમાં ઘટાડો થયો છે. મંત્રાલયે કહ્યું કે બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય ઉત્પાદનોમાં વધારો જરૂર થયો છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે થાપણો વધવાના ઘણા અન્ય કારણો પણ છે. તેમાંથી એક સૌથી મોટું કારણ ભારતીય કંપનીઓની વ્યવસાયિક લેવડ દેવડ પણ છે. ભારતમાં સ્વિસ બેંકની શાખાઓના કારણે જમા નાણાંમાં વધારો અને સ્વિસ તથા ભારતીય બેંકો વચ્ચે આંતરિક વ્યવહારોમાં વધારો સામેલ છે. સ્વાભાવિક છે કે આ ભારે ભરખમ આંકડાઓની વચ્ચે 2 સવાલ મગજમાં જરૂર આવે. કાળા નાણાં જમા કરવાને લઈને મોટા ભાગે લોકો સ્વિટ્ઝર્લેન્ડ અને ત્યાંની બેંકોને જ કેમ પસંદ કરે છે, અને બીજું કે આ કાળા નાણાં સ્વિસ બેંકો સુધી પહોંચે કેવી રીતે છે, કેમ જમા થાય છે સ્વિસ બેંકોમાં નાણાં. સ્વિટ્ઝર્લેન્ડના બેંક પોતાના ગ્રાહકો અને તેમની જમા રકમની ગોપનીયતા માટે અદ્ભુત કાળજી રાખે છે, જેના કારણે તે તેમની પ્રથમ પસંદ છે. જેમ્સ બોન્ડ અથવા હોલિવૂડની બીજી ફિલ્મોમાં સ્વિસ બેંક અથવા તેના કર્મચારી જોવા મળે છે તો એક ખાસ ગોપનીયતા સાથે. એ કાળા સૂટ અને બ્રીફ કેસમાં છુપાયેલા કમ્પ્યુટર ડિવાઇસથી બધું કામ કરે છે. વાસ્તવિક જીવનમાં સ્વિસ બેંક નિયમિત બેંકોની જેમ જ કામ કરે છે, સાથે જ તેમના મામલામાં આવનારી ગોપનીયતા તેમને ખાસ બનાવે છે. સ્વિસ બેંકો માટે ગોપનીયતા કડક નિયમ કોઈ નવી વાત નથી, અને એ બેંકોએ છેલ્લા 300 વર્ષથી આ રહસ્ય છુપાવી રાખ્યું છે. વર્ષ 1713માં ગ્રેટ કાઉન્સિલ ઓફ જિનેવાએ નિયમ બનાવ્યા હતા, જેના હેઠળ બેંકોએ પોતાના ગ્રાહકોના રજિસ્ટર અથવા જાણકારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આ જ નિયમમાં એ પણ કહેવામાં આવ્યું કે ગ્રાહકો પાસેથી જાણકારી સિટી કાઉન્સિલ સિવાય અન્ય કોઈ સાથે શેર નહીં કરી શકાય. સ્વિટ્ઝર્લેન્ડમાં બેંકર પોતાના ગ્રાહકોથી જોડાયેલી જાણકારી જો કોઈને આપે છે તો તે ગુનો છે. ગોપનીયતાના આ નિયમ સ્વિટ્ઝર્લેન્ડને કાળા નાણાં રાખવા માટે સુરક્ષિત સ્થળ બનાવે છે. વધારે જૂની વાત નથી, જ્યારે નાણાં, સોનું, ઘરેણાં, ચિત્રો અથવા અન્ય કોઈ કિંમતી સામાન જમા કરાવવા પર આ બેંક કોઈ પ્રશ્ન કરતા ન હતા. જોકે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કરચોરીના વધતા મામલાને કારણે સ્વિટ્ઝર્લેન્ડ હવે એ ખાતાઓનો આગ્રહ ફગાવવા લાગ્યું છે જેના મૂળ ગેરકાયદે હોવાની શંકા છે. આ ઉપરાંત તે ભારત અથવા અન્ય દેશોના જાણકારી શેર કરવાના આગ્રહ પર પણ ધ્યાન આપવા લાગ્યું છે, જે એ વાતના પુરાવા આપે છે કે કોઈ વ્યક્તિએ જે નાણાં જમા કરાવ્યા છે તે ગેરકાયદે છે. હવે બીજો સવાલ કે કાળા નાણાં સ્વિસ બેંકોમાં પહોંચે કેવી રીતે છે, તો એના માટે એ જાણવું જરૂરી છે કે સ્વિસ બેંકોમાં ખાતું કેવી રીતે ખોલાવી શકાય. અઢાર વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ સ્વિસ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. જોકે બેંકને શંકા થાય કે નાણાં જમા કરાવવાવાળી વ્યક્તિ કોઈ ખાસ રાજકીય હેતુથી આવું કરી રહી છે અથવા જમા કરાવવામાં આવી રહેલા નાણાં ગેરકાયદે છે તો તે આવેદન નામંજૂર કરી શકે છે. કયા ખાતાઓને સૌથી વધુ ગોપનીયતા મળે છે? તેને નંબર્ડ અકાઉન્ટ કહે છે. આ ખાતા સાથે જોડાયેલી તમામ વાતો અકાઉન્ટ નંબરના આધારે થાય છે. કોઈ નામ લેવામાં આવતા નથી. બેંકમાં થોડા જ લોકો હોય છે જે જાણતા હોય છે કે બેંક ખાતું કોનું છે, પરંતુ આ અકાઉન્ટ સહેલાઈથી નથી મળતા. એવું કહેવામાં આવે છે કે જે લોકો પકડાવા નથી માંગતા તે બેંકની ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા ચેક સુવિધા લેતા જ નથી. આ ઉપરાંત આ બેંકોમાં જો તમારું ખાતું છે અને તમે બંધ કરાવવા ઈચ્છો છો તો તે પણ કરી શકાય છે, તે પણ કોઈ ખર્ચ વિના.